નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધીમીર ન્યૂઝ હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી ઉના વહીવટી તંત્ર તિરંગામય બન્યું તાલુકા સેવા સદન ખાતે રાષ્ટ્રભક્તિના રંગો લહેરાયા નાયબ કલેક્ટર શ્રી સીપી હિરવાણિયા સહિત અધિકારીઓ કર્મચારીઓએ હાથમાં તિરંગા લઈ અને રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિ કરી સમગ્ર દેશ સાથે સમગ્ર રાજ્યમાં પણ રાષ્ટ્રભક્તિના રંગો છવાયેલા છે ત્યારે તેમાં ગીર સોમનાથ જિલ્લો પણ પાછળ નથી ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ ઉના પ્રાંત કચેરી દ્વારા સામૂહિક રીતે દંડો હવામાં લહેરાવી અને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થયું હતું સમગ્ર રાજ્યભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તાલુકા વહીવટી તંત્ર ઉના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તિરંગાના રંગોથી દેશભક્તિના ગીતોથી ડીજેના તાલે ઉના શહેરમાં આજ વહેલી સવારે તિરંગા યાત્રા દ્વારા પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની તૈયારીઓ દેખાઈ રહી હતી તાલુકા સેવા સદન ખાતે સૂર્ય સાહસ હરિયાળી અને શાંતિના રંગો હવામાં વહી અને ભારત માતાના રાષ્ટ્રગાનનું ઉદ્ગાન કરતા હોય તે રીતે હવામાં ફરફરી ઉઠ્યા હતા સમગ્ર ઉના તાલુકા વહીવટી તંત્ર રાષ્ટ્રભક્તિમાં લીન થયું હતું આ સામૂહિક તિરંગા નિદર્શનમાં નિવાસી અધિક નાયબ કલેક્ટર શ્રી સીપી હિરવાણિયા સાહેબ ઉના પ્રાંત કચેરીનો સમગ્ર સ્ટાફ ઉના પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફ તેમજ ડીવાયએસપી એમ એમ ચૌધરી સાહેબ પીઆઈ રાણા સાહેબ પીએસઆઈ જાદવ સાહેબ પીઆઈ જેબલિયા સાહેબ ઉના તાલુકા પંચાયત કચેરીના સમગ્ર સ્ટાફ તેમજ ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી શ્રી ચાવડા સાહેબ શ્રી ભીમાણી સાહેબ તાલુકા પંચાયત પ્રમુખ મકવાણા એભલભાઈ પૂર્વ માજી તાલુકા પ્રમુખ પ્રતિનિધિ સામતભાઈ ચારણીયા ઉના નગરપાલિકા પ્રમુખ શ્રી પરેશભાઈ બાંભણીયા તેમજ ડીએસસી પબ્લિક સ્કૂલ ગુલિસ્તા સ્કૂલ શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય શાળાના બાળકો વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક આ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો